બનાસકાંઠાના ખેડૂતો માટે આ વર્ષે બટાટાની ખેતી ફાયદાકારક રહી. સતત 5 વર્ષથી મંદિરોમાં હાર સહન કરી રહેલા ડીસા પંથકના ખેડૂતોને આ વર્ષે બટાટાની ખેતી સારી એવી કમાણી કરાવી રહી છે. એનું કારણ એ છે કે આ વર્ષે બટાટાના ભાવો ઓલ ટાઈમ હાઈ પહોંચી ગયા છે. આ વર્ષે ઉત્પાદન ઘટ્યું પણ ભાવ ઊંચા રહેતા ખેડૂતોની બમણી આવક થઈ. આ વર્ષે બટાટાના ભાવોએ પાછલા તમામ વર્ષોના ભાવોની સપાટી વટાવી દીધી. બટાટાનું ઉત્પાદન શરૂ થયું ત્યારથી જ બટાટાના ભાવ આસમાને હતા. ડીસાના બજારમાં બટાટાના ભાવ પ્રતિ 20 કિલોએ 500 થી 550 રૂપિયા સુધી પહોંચ્યા. આ પહેલા છેલ્લા 5 વર્ષમાં બટાટાના ભાવ 150 થી 350 રૂપિયા સુધી રહેલા. આ વર્ષે પણ બટાટાના ભાવોએ 500ની સપાટી વટાવતા ખેડૂતોએ સારો એવો ફાયદો કર્યો છે. સતત ઓછા ભાવો મળ્યા બાદ મોટાભાગના ખેડૂતોએ બટાટાની ખેતી કરવાનું ટાળ્યું હતું. આ સ્થિતિમાં આ વર્ષે બહુ ઓછા ખેડૂતોએ બટાટાનું વાવેતર કર્યું, જેથી બટાટાનો પુરવઠો ઘટ્યો. પરંતુ બજારમાં બટાટાની માંગ વધી ત્યારે પુરવઠા કરતાં માંગ વધી માટે ભાવ આટલા ઊંચા ગયા. અત્યારે બટાકાના ભાવ 20 કિલોના 500 થી 550-600 રૂપિયા સુધી પણ ચાલી રહ્યા છે. આ વખતે પાછલા વર્ષોની તુલના કરતા આ સમયે ઓલ ટાઈમ હાઈ રેટ છે. માંગ અને પુરવઠો અને માંગ જે જોતા જે સપ્લાય ઓછો હોવાના કારણે આ રેટ હાઈ છે. બટાકાના ભાવ આ વખતે આમ તો જોવા જઈએ તો 400 થી 500 ટકા આવ્યા છે, પણ ખરેખર જોવા જઈએ તો બટાકાના ભાવ 5 વર્ષથી બિલકુલ હતા જ નહીં. ઘણા ખેડૂતોએ આપઘાત પણ કર્યા છે, ઘણા ખેડૂતો દેવાદાર બન્યા છે અને એમ કે ખૂબ એમ કે નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. પણ આ વખતે બટાકાના ભાવ બહુ સારા મળ્યા છે, 400 થી લઈને 550 ના ભાવ છે. સામે મોંઘવારી પણ બહુ એટલી જ છે, ડીઝલના ભાવ વધારે છે, ખાતરના ભાવ વધારે છે. અને હું તો એવું પરમાત્માને પ્રાર્થના કરું કે આવા જ ભાવ દર વખતે રહે તો જ ખેડૂતોને 25 રૂપિયા મળશે અને ખેડૂતો ડીસાના ખેડૂતો ખૂબ આનંદ અનુભવી રહ્યા છે. અમે છેલ્લા 3-4 વર્ષથી બટાકા તો વાવતા હતા પણ ભાવ અમને પૂરતા મળતા નહોતા. અમારા છેડા જ ખર્ચના નેટ ભેગા થતા હતા, એટલે આ શરૂમાં અમે બટાકા ખોજ્યા ત્યારે ભાવ નહોતા, એટલે અમે અસ્ટોરની અંદર બટાકા મૂક્યા. અસ્ટોરમાં બટાકા મૂક્યા એટલે અમને આશા તો હતી જ કે ભાવ મળશે. એટલે જનરલ આ વખતે અમને 500 થી 550 રૂપિયા ભાવ મળે છે, નહીતર આ છેલ્લા 3-4 વર્ષથી અમને ભાવ મળતા નહોતા. આ વખતે અમે બહુ ખુશ છીએ, આવા ને આવા સદાય અમને ભાવ મળતા રહે તો ખેડૂત પગભર થઈ શકે અને ખેડૂતને જે મહેનત છે એ મહેનત પણ એળે ના જાય. આવા ને આવા સદાય ભાવ મળે એનાથી અમે બહુ ખુશ છીએ. આ વખતે ડીસા તાલુકાના